भरूचना दरियाई विस्तार में तौकते वावाझोड़ा की असर शुरू थी गई है। दरियाई विस्तार में भारे पवन साथ वरसाद आगमन थयू है। कांठा विस्तार में 108 एम्ब्युलेंस स्टाफ रेस्क्यू साधन साथ तैनात कर दरियाई विस्तार में 6 जेटली एम्ब्युलेंस स्टेन्ड बाय रखाई है। તોપતે વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ દક્ષિણ ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે। ખાસ કરીને દહેજના દરિયા કિનારા વિસ્તારમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે। આપ જોઈ શકો છો દહેજના દરિયા કાંઠાના વિસ્તારની અંદર અત્યારે વહીવટી તંત્રના અધિકારીઓ હોય કે પોલીસના જવાનો છે તે તમામ અહીંયા તૈનાત છે। વરસાદી માહોલ જામ્યો છે તે વચ્ચે અત્યારે 108 છે, 108 પણ અહીંયા સ્ટેન્ડ બાય હોય તે પ્રકારની સ્થિતિમાં જોવા મળી રહી છે। 108ની જે કર્મીઓ છે તેઓને અત્યારે અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। સાથે જ કુલપર પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે 108ના જે કર્મીઓ છે ફરજ બજાવશે। આપ સાધન સામગ્રી જોઈ શકો છો જે પ્રકારે ઇમરજન્સી સેવાને લગતી જે તમામ જે સાધન સામગ્રી છે તે અહીંયા મૂકવામાં આવી છે। પવનની ગતિ વધી છે તેના જ કારણે જે વાવાઝોડું આવવાનું છે તેના પગલે અત્યારે 108ના જે કર્મીઓ છે તેઓ અહીંયા પોતાની સાધન સામગ્રી લઈને અહીંયા આવી પહોંચ્યા છે। ખાસ કરીને કયા પ્રકારની અહીંયા કામગીરી હાથ ધરવામાં આપને સૂચનો આપવામાં આવ્યા છે અને અત્યારે કયા કયા સાધનો લઈને તમે અહીંયા આવ્યા? વાવાઝોડામાં જે પેશન્ટને કોઈ પણ કાંઈ ઇમરજન્સી આવે તેમને હોસ્પિટલાઇઝ કરવા માટે અમને અહીં મૂકવામાં આવ્યા છે। સાધનોમાં પાવડો છે, 100 છે, દોરડું છે, કુવાડી છે। કેટલા સમયમાં તો અહીંયા તમને મૂકવામાં આવ્યા છે અને કેટલી ગાડીઓ છે? અત્યારે દહેજમાં એક ગાડી છે, દહેજના આજુબાજુના વિસ્તારમાં પહોંચી વળવા માટે આ ગાડી કવર કરી શકશે। ક્યાં લઈ જશો કોઈ રેસ્ક્યુ કરો તો? દર્દીને અહીંયાથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જ ખસેડવામાં આવશે। અપસ્થિત જે દર્દીઓ હોય છે જો રેસ્ક્યુની કામગીરી અહીંયા કરવામાં આવે તો આ જે 108 છે અહીંયા ખડે પગે છે। આ જ પ્રકારે ભરૂચ જિલ્લાની અંદર દહેજ દરિયાકાંઠો હોય, હાંસોત હોય, જંબુસર હોય ત્યાં આગળ તમામ જગ્યાઓ પર 108ની જે ટીમો છે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। 6થી વધુ ટીમો અત્યારે પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને કોઈ પણ પરિસ્થિતિ એ પ્રકારની સર્જાય ત્યાં આગળ અત્યારે તેઓ પહોંચી વળવા માટે સજ્જ છે તે પ્રકારની વ્યવસ્થા અહીંયા તૈયાર કરવામાં આવી છે। હળવદ પટેલ, વીટીવી ન્યૂઝ, દહેજ।